राजकोटना गोंडल चोकड़ी ब्रिज ने लईने धारासभ्य रमेश टीलाड़ानुं निवेदन सामे आव्युं। कलेक्टर कचेरीमां मळेली संकलन बेठकमां ब्रिज पासे ट्राफिक जामनो उठाव्यो हतो मुद्दो। ब्रिजनी आसपास गोंडल चोकड़ी पर गैरकायदे रीते खानगी बस अने रिक्षानुं दबाण छे। आने वात करवामां आवे तो मुसाफरो भरवा माटे मोटा प्रमाणमां दबाणनो मुद्दो उठाव्यो हतो। साथोसाथ आ मुद्दे योग्य कार्यवाही करवा पोलीसने जणाव्युं हतुं। चोकड़ी पर नेशनल हाईवे पसार थाय छे सिटीनी वच्चेथी अने ब्रिजनी जे डिजाइन छे ए गुजरातमां प्रथम नंबरनी डिजाइन बनी छे। एलिवेटेड ब्रिज छे अने बहु घणी मोटी रकमथी भारत सरकारे आ ब्रिज कर्यो छे। ब्रिजनी अंदर ત્રણ ચાર રસ્તા પસાર થાય છે, એને હિસાબે સમસ્યા પણ ઉભી થઈ છે અને ટ્રાફિક સમસ્યા અવારનવાર થતી હોવાને કારણે મેં કલેક્ટર ઓફિસમાં સંકલનની બેઠકમાં અમારા પોલીસ ડિપાર્ટમેન્ટના માણસો સીપી સાહેબને બધા હતા અને અમે રજૂઆત કરી હતી અને રજૂઆતમાં સૂચનો પણ કર્યા હતા કે ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે ન થાય ટ્રાફિક સમસ્યા એના માટે શું શું કરવું જોઈએ। તો રોડ વચ્ચે જે કઈ બસો ટ્રાવેલિંગની ત્યાંથી પસાર થાય છે એ ત્યાં રોડ વચ્ચે પેસેન્જર ભરતા હોય ને પાર્કિંગ કરતા હોય છે, ઓટો રિક્ષાવાળા પણ એવી જ રીતે રોડ વચ્ચે રાખતા હોય છે, એની હિસાબે ટ્રાફિક સમસ્યા થાય છે। તો અમે કડક હાથે કામ લઈ અને એને ન જ માને જો બસવાળા તો એને બસને ડિટેન કરી અને પણ એને કાયમી રસ્તો નીકળે અને ટ્રાફિક ન થાય એવા એવી રીતે મેં સૂચના આપેલી।